નમસ્કાર મિત્રો, ધોરણ છ ગણિતની અંદર આપણે માપન જોતા હતા, એની અંદર આપણે પરિમિતિ વિશે જોયું. હવે આપણે આગળ જોઈએ ક્ષેત્રફળ. તો કોઈ પણ આકારનું ક્ષેત્રફળ એટલે શું? તો તે આકાર દ્વારા રચાયેલી જગ્યા. તો ક્ષેત્રફળ એટલે કોઈ પણ આકારે રચેલી જગ્યા, તેને ધ્યાનથી કહેવામાં આવે છે ક્ષેત્રફળ. હવે અહીં એક આકાર આપેલો છે, અહીંયા અંડરલાઈન દેખાતો છે, અહીંયાથી આ ભાગ છે, આ ભાગ છે, આ ભાગ જે છે એનું ક્ષેત્રફળ કેટલું છે, કેટલા ચોરસ એકમ છે, એ તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રકારના આપેલું છે. એમાં તમારા ક્ષેત્રફળ શોધવાના છે. તો અહીં એક ઉદાહરણ જોઈએ. તો અહીંયા તમે જો અહીંયા ચોરસ આખા ખાના કેટલા છે, આખા ખાનામાં એક, આ ભાગ એક, બે અને ત્રણ, તો ચોરસ આખા ખાનાનું ક્ષેત્રફળ, ખાનાની સંખ્યા કેટલી છે ભાઈ? ત્રણ. તો ત્રણ ગુણ્યા એક ચોરસ, એક ખાનાનું ક્ષેત્રફળ એક ચોરસ એકમ હોય છે. ત્રણ ગુણ્યા એક બરાબર છે ત્રણ ચોરસ એકમ. પછી આખા ખાના આવી ગયા. હવે અડધાથી વધારે ચોરસ, અડધાથી વધારે ખાનાની સંખ્યા બરાબર, અડધાથી વધારે બીજો એક, આ અડધાથી વધારે છે એક, બીજું આ, તો બે અડધાથી વધારે છે, તો બે ખાના અડધાથી વધારે, તો બે ગુણ્યા અડધાથી વધારે હોય તો એનું ક્ષેત્રફળ એક ચોરસ એકમ લેવામાં આવે છે. બે એકા બે ચોરસ એકમ. હવે અડધા ખાના કેટલા છે? અડધા ખાનાની સંખ્યા બરાબર, તમે અડધા ખાના શોધો, વચ્ચે વચ્ચે ભાગ બે ક્યાં છે, કેટલા છે? એક અને આ બે, કેટલા છે? બે. અને અડધા ખાના હોય તો એનું ક્ષેત્રફળ એક દ્વિતીયાંશ કહેવામાં આવે છે. તો આ બે બે ઉડી જતા કેટલા ચોરસ એકમ થશે? એનું ક્ષેત્રફળ એક ચોરસ એકમ. અડધાથી ઓછા કેટલા ખાના છે? તો અડધાથી ઓછામાં કેટલા ખાના છે? માત્ર એક. અડધાથી ઓછા ખાનાની સંખ્યા, અડધાથી ઓછા ખાનાની સંખ્યા કેટલી છે? એક. અને અડધાથી ઓછું ખાનું હોય તેનું ક્ષેત્રફળ કેટલું લેવામાં આવશે? તો ઝીરો લેવામાં આવશે. ઝીરો ગુણ્યા એક બરાબર ઝીરો થાય છે. તો કુલ ક્ષેત્રફળ જેનો આકાર આપેલો છે, તો કે આ આકાર કયો, તમે શરૂ કરેલો આકાર જે છે, આ જે આકાર છે તેનું ક્ષેત્રફળ આ ટોટલ તમામ ત્રણ વત્તા બે વત્તા એક વત્તા ઝીરો, ત્રણ ને બે પાંચ ને એક છ ચોરસ એકમ. અહીં જે આકાર આપેલો છે એના દ્વારા રચાયેલી જગ્યા છે છ ચોરસ એકમ. હવે આપણે મિત્રો અહીંયા જેના ક્ષેત્રફળ જે જોવાનું છે, આપણે લંબચોરસ અને ચોરસ વિશે કોમ છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ, લંબ ચોરસનું ક્ષેત્રફળ, મિત્રો લંબચોરસ એટલે કેવો કેવો આકાર કે જેની લંબાઈ અને પહોળાઈ આપેલી હોય તેવો આકાર. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એ લંબચોરસનું ક્ષેત્રફળ છે, અને ચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવે છે મિત્રો? તો ચોરસમાં બધી બાજુઓ કેવી હોય છે? સરખી. માટે લંબાઈ ગુણ્યા લંબાઈ કરતા આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળે છે. ઓકે, તો ક્ષેત્રફળની વ્યાખ્યા આ પ્રકારના ચોરસ આકારો આપેલા હોય અને એના દ્વારા જે જગ્યા રચાયેલી હોય છે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આખા ખાના માટે એક ચોરસ એકમ. ઓકે, એટલે કે આખા ખાનાની સંખ્યા ગુણ્યા એક કરવાના, અને અડધાથી વધારે હોય એના માટે એક લેવાનો હોય છે. દરેકે આ તમારા ચોક્કસ
લંબાઈ અને 70 મીટર છે એની પહોળાઈ છે. મિત્રો અહીંયા મીટર છે અને સેમી છે, તો આ મીટરને આપણે લંબાઈને શું કહીશું? સેમીમાં તો લંબાઈ બરાબર 2 મીટર છે અને મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 100 વડે શું કરવા પડે ભાઈ? ગુણવા પડે. તો 2 મીટર ગુણ્યા 100 કરતા આપણને 200 સેમીની લંબાઈ મળે છે. ઓકે, માટે લંબાઈ છે 200 સેમી અને તેની પહોળાઈ કેટલા સેમી છે? 70 સેમી. હવે આપણે સૂત્ર મૂકીએ કે લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે ભાઈ? 200 સેમી, પહોળાઈ છે 70 સેમી. ઓકે, તો 200 નો 70 સાથે 7 × 2 = 14 ને 0 × 0 = 0 14000 સેમી એ શું આવશે? એનું ક્ષેત્રફળ મળે છે. માટે લંબ ચોરસનું ક્ષેત્રફળ 14000 સેમી ચોરસ સેમી થાય, ચોરસ સેમી. ઓકે, જો એને આપણે મીટરમાં ફેરવવું હોય તો પણ થઈ શકે છે. કેટલા થશે ભાઈ? મીટરમાં ફેરવવા માટે 14000 સેમી ભાગ્યા શું કરશો? 100. તો કે શું થશે ભાઈ? 140 મીટર. એ પણ શું ક્ષેત્રફળ લખી શકાય છે. જોઈએ કે આ નોટબુકમાં લખી લેવું. આગળ આપણે દાખલા જોઈએ તો 10.3 નો પ્રશ્ન 2 છે કે નીચે આપેલ માપ પરથી ચોરસનું ક્ષેત્રફળ શોધો. એનું માપ કેટલું છે? 14 છે. એ કોનું માપ છે? તો ચોરસની લંબાઈ છે. તો ચોરસની લંબાઈ બરાબર કેટલા સેમી છે ભાઈ? 14 સેમી. હવે ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવશે ભાઈ? લંબાઈ ગુણ્યા લંબાઈ. ચલો, લંબાઈ કેટલા સેમી છે? 14 સેમી ગુણ્યા 14 સેમી. 14 સેમી ગુણ્યા 14, 14 ગુણ્યા 14, 14 વર્ગ 196 ચોરસ સેમી અથવા તો સેમીનો વર્ગ એ આપેલ 14 સેમીમાં ભરાતા ચોરસનું ક્ષેત્રફળ છે. માટે 14 સેમી લંબાઈના ચોરસનું ક્ષેત્રફળ 196 ચોરસ સેમી થાય. ઓકે, હવે આગળ દાખલો 3 છે. એમાં એ બી અને સી 3 માપ આપેલા છે. એ લંબચોરસના માપ છે અને તેમાંથી કોનું માપ સૌથી મોટું, કોનું માપ સૌથી નાનું એ તમારે જાતે નક્કી કરવાનું છે. એટલે દાખલો બનાવો છો કે અહીંયા 9 મીટર અને 6 મીટર એટલે કે લંબ ચોરસની લંબાઈ બરાબર કેટલા મીટર છે ભાઈ? 9 મીટર. અને લંબ ચોરસની પહોળાઈ કેટલા મીટર છે? 6 મીટર. હવે તેનું ક્ષેત્રફળ શોધીએ તો લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું આવશે મિત્રો? સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો, તો લંબાઈ કેટલી છે? 9 મીટર ગુણ્યા પહોળાઈ કેટલી છે? 6 મીટર. 9 ગુણ્યા 6, 9 6 54 ચોરસ મીટર. ઓકે, તો આપેલ લંબ ચોરસનું ક્ષેત્રફળ 54 ચોરસ મીટર થાય. ઓકે મિત્રો, તો અહીંયા જે પહેલું જે ચોરસનું ક્ષેત્રફળ, તો પ્રશ્ન 2 માં ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. પ્રશ્ન 3 છે, એમાં જે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપેલી છે એના પરથી તેના ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ જે બંને દાખલા છે એ દરેકની નોટબુક પર લખી લેવા અને સ્વાધ્યાય 10.2 અને 10.3 બંને દરેકે પોતાની નોટબુકમાં લખી લેવા.